મિત્રો દિનવિશેષ વ્યક્તિઓમાં આજે રમણભાઈ નીલકંઠની પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવન દર્શન વિશેની ઝાંખી કરીએ ગુજરાતી ભાષાની ભદ્રમભદ્ર જેવી અમર કૃતિના સર્જક અને અગ્રણી સમાજ સેવક રમણભાઈ નીલકંઠનો જન્મ તેર માર્ચ અઢારસો અડસઠના રોજ અમદાવાદ ખાતે થયો હતો રૂપકવરબા અને મહિપતરા રામ નીલકંઠને ત્યાં મધ્યમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે જ પૂર્ણ કર્યું ત્યારબાદ તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ અમદાવાદ તથા એલ્ફેન્સ્ટન કોલેજ મુંબઈમાં આગળ અભ્યાસ કર્યો હતો ઈસવીસન અઢારસો સત્યાશીના વર્ષમાં તેમણે બી એની પદવી તથા મુંબઈ વિશ્વવિદ્યાલય ખાતે એલ એલબી સુધીની પદવી પણ પ્રાપ્ત કરી હતી તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાના કારણે તેમણે બીજા લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યા ગૌરી સાથે અઢારસો ને સત્યાશીના વર્ષમાં કર્યા હતા લેખક હોવાની સાથે સાથે શરૂઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલાં રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી ઓગણીસો ત્રેવીસમાં અમદાવાદ રેડક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા ઓગણીસો છવ્વીસમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા તેમની પ્રધાન કૃતિઓમાં ભદ્ર શોધમાં જેવી નવલકથાઓ રાયનો પર્વત નામે નાટક સરસ્વદે ચંદ્રનું અવલોકન હૃદય વીણાનું અવલોકન જેવા વિવેચનો વાર્તાઓ કાવ્યો હાસ્ય નિબંધો ધર્મ અને સમાજ જેવા ચિંતન ગ્રંથોનો સમાવેશ થયો છે કવિતાને સાહિત્ય ચાર ગ્રંથોનો સંગ્રહ છે રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે તેમની દીકરીઓ વિનોદીની નીલકંઠ અને સરોજીની નીલકંઠ પણ જાણીતા સામાજિક કાર્યકર તેમજ સાહિત્યકાર થયા બ્રિટિશ પ્રવાસ લેખકો પીકો અયર તેમના પ્રોત્ર છે આવા ગુજરાતી ભાષાના અગ્રગણ્ય લેખક રમણભાઈ નીલકંઠનો છ માર્ચ ઓગણીસો ને રોજ ઓગણસાઠ વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન થયું હતું અસ્તુ